મુખ્યમંત્રીશ્રીના સીએમઓના સિનિયર અધિકારીશ્રીઓ, અમારા અગ્ર સચિવ જયંતિ રવિ અને અમે જે ચર્ચા કરી અને નામદાર હાઈકોર્ટે ગઈકાલે જે ઓર્ડર કર્યો છે એનું જે અભ્યાસ કરીને અમે રિવ્યુ કર્યો છે, એમાં માલુમ પડે છે કે નામદાર હાઈકોર્ટે કેટલાક પ્રશ્નો પૂછ્યા છે, કેટલાક અવલોકન કર્યા છે, કેટલાક સ્પષ્ટ સૂચનો પણ કર્યા છે, કેટલીક ગાઈડલાઈન પણ આપી છે, અને એ બધું થઈને રાજ્ય સરકાર આગામી અઠવાડિયે પોતાનો જવાબ હાઈકોર્ટમાં જે રજૂ કરવાની છે એ અંગે પણ અમે મિટિંગમાં વિગતવાર ચર્ચા કરી છે. આજના દૈનિક પત્રોમાં મારા નામ સાથે જોડીને કેટલાક દૈનિક પત્રોમાં એવી પણ ટિપ્પણી કરવામાં આવી કે આરોગ્ય મંત્રીશ્રીના કામગીરીની ટીકા કરતી કોર્ટ અથવા તો એમનો જવાબ માંગતી કોર્ટ અથવા તો એમની કામગીરી અંગે નારાજગી વ્યક્ત કરતી કોર્ટ, આવા જુદા જુદા પ્રકારના દૈનિક પત્રોમાં અહેવાલો આવ્યા છે. ત્યારે સ્વાભાવિક આમ તો આપણી લોકશાહીને ન્યાયિક પરંપરા પ્રમાણે, જ્યુડિશિયરીના નિયમો પ્રમાણે નામદાર કોર્ટમાં જે બાબત વિચારાધીન હોય એના અંગે કોઈ મારે અત્યારે કહેવાનું રહેતું નથી. અમારા એડવોકેટ જનરલ શ્રી કમલભાઈ અને રાજ્ય સરકારના અન્ય સિનિયર વકીલશ્રીઓ દ્વારા જ્યારે આ કેસની મુદત હશે એ વખતે રાજ્ય સરકાર તરફથી જવાબ રજૂ કરવામાં આવશે. પરંતુ મારે એ સ્પષ્ટ કરવું જરૂરી લાગ્યું છે કે નામદાર કોર્ટ તરફથી જે પ્રશ્નો પૂછવામાં આવ્યા છે એમાં એક પ્રશ્ન બધા દૈનિક પત્રોએ, મીડિયાએ જે હાઈલાઈટ કર્યો છે, ગઈકાલે રાત્રે ટીવી મીડિયામાં પણ એ બાબત રજૂ કરવામાં આવી હતી કે આરોગ્ય મંત્રીએ કેટલી વખત સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી, એવો પ્રશ્ન કોર્ટે કર્યો છે. ત્યારે સ્વાભાવિક સમગ્ર ગુજરાતની જનતા જાણે છે અનેક વખત દૈનિક પત્રો, ટીવી મીડિયા માધ્યમ અને સોશિયલ મીડિયા માધ્યમથી વારંવાર પ્રસારિત થઈ ચૂક્યું છે, સમાચારો તરીકે કે માહિતી તરીકે કે ફોટોગ્રાફ્સમાં, કે કોરોના મહાવાયરસની જ્યારથી શરૂઆત થઈ ત્યારથી લગભગ છેલ્લા 2 મહિનામાં 5-1 વખત મેં સિવિલ હોસ્પિટલની રૂબરૂમાં સ્થળ ઉપર વિગતવાર મુલાકાત લીધી છે. તજજ્ઞ ડોક્ટરો રાજ્યની સરકારની કામગીરીમાં ન હોય, એટલે કે સરકારી સેવામાં ન હોય એવા અમદાવાદ શહેરના નિષ્ણાત ખાનગી ડોક્ટરો, અમારી આરોગ્ય વિભાગની અમદાવાદની હોસ્પિટલો એટલે કે સિવિલ હોસ્પિટલ, યુએન મહેતા હાર્ટ હોસ્પિટલ, કિડની હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલ વગેરેના અમારા સુપ્રિન્ટેન્ડન્ટ સિનિયર ડોક્ટરો સાથે, અન્ય ફેકલ્ટીના ડોક્ટરો સાથે, પ્રોફેસરો સાથે 3 વખત મેં રૂબરૂમાં સિવિલ હોસ્પિટલમાં જ કેમ્પસમાં જ મિટિંગો કરી છે, બધાના સૂચનો માગ્યા, પરામર્શ કર્યો અને ખાનગી ડોક્ટરોએ જે સલાહ સૂચન આપ્યા, જે નિષ્ણાત ડોક્ટરો છે, પ્રતિષ્ઠિત ડોક્ટરો છે, એમના અભિપ્રાયો પ્રમાણે અમારી મિટિંગમાં એ વખતે મુખ્યમંત્રીશ્રીના શ્રી કૈલાસનાથનજી,
અમારા અગ્ર સચિવ જયંતિ રવિ, જેમને અત્યારે વિશેષ કામગીરી મુખ્યમંત્રીશ્રીએ સોંપી છે, એવા અધિક મુખ્ય સચિવ પંકજકુમાર, અમારા બધા જ ડિપાર્ટમેન્ટના અને બધી જ ઇન્સ્ટિટ્યૂટના સિનિયર અધિકારીઓ, ડૉક્ટરો બધા જ અમે ઉપસ્થિત હતા, અને અમદાવાદના ખાનગી હોસ્પિટલના નિષ્ણાત ડૉક્ટરો પણ ઉપસ્થિત હતા. એટલે એ ડૉક્ટરોનો પરામર્શ સતત બધાની વચ્ચે રહીને અમે કર્યો છે. એવી જ રીતે એક પ્રશ્ન એવો પણ કર્યો છે નામદાર હાઈકોર્ટે કે કર્મચારીઓ, પ્રોફેસરો, રેસિડેન્ટ ડૉક્ટરો વચ્ચે સંકલન કરવા માટે શું કરવામાં આવ્યું. તો આમ તો અમારા ડિપાર્ટમેન્ટની આંતરિક બાબતો સ્વાભાવિક છે જાહેર કરવાની ના હોય, પણ જ્યારે આ પ્રશ્ન આવ્યો છે ત્યારે મારે કહેવું છે કે કેન્સર હોસ્પિટલના નિયામક ડૉક્ટર શશાંક પંડ્યા અને ત્યાંના પ્રોફેસર ડૉક્ટર અપૂર્વ પટેલ વચ્ચે થોડો વિવાદ થયો હતો, ટેસ્ટિંગ કરાવવા કે ના કરાવવા સ્ટાફના કર્મચારીઓને, ડૉક્ટરો વગેરે માટે. તો એ મીડિયામાં પણ એ વિવાદ આવેલો, અને એ વખતે પણ અત્યારની આ ગંભીર પરિસ્થિતિમાં ડૉક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ એ બધાને સાથે રાખીને કામ કરવું એ અમારું મુખ્ય લક્ષ્ય છે. કોઈ પણ વિવાદ થાય અત્યારે એ પોસાયો નથી, એટલે એને કુનેથી ખૂબ સારી રીતે સાચવી ડૉક્ટર શશાંક પંડ્યા અને ડૉક્ટર અપૂર્વ પટેલ બંનેને મેં વ્યક્તિગત રીતે વાત કરી અને આખો મામલો એ થાળે પાડ્યો. અને અત્યારે પણ કેન્સર હોસ્પિટલ કેન્સરની પણ સારવાર આપી રહી છે, અને કેન્સર હોસ્પિટલના બીજા બિલ્ડિંગમાં કોરોનાના દર્દીઓની પણ સારવાર કરવામાં આવી રહી છે. એટલે સિનિયર ડૉક્ટરો હોય કે અમારો નર્સિંગ સ્ટાફ હોય, એમની વચ્ચે નાનો મોટો કોઈ પ્રશ્ન ઊભો થાય, અને સ્વાભાવિક છે કે સિવિલ હોસ્પિટલ અમદાવાદની એશિયાની મોટામાં મોટો કેમ્પસ ધરાવતી હોસ્પિટલ છે. દરરોજ 5,000 જેટલી ઓપીડી એ કેમ્પસમાં થાય છે, સેંકડો ઓપરેશનો થાય છે, સેંકડો દર્દીઓ દાખલ કરેલા હોય છે, મેડિકલ કોલેજ ચાલે છે, પીજી મેડિકલ કોલેજ પણ ચાલે છે, પેરાપ્લેજિયાનું નર્સિંગ કોલેજનું એ પણ કામ ચાલે છે. એટલે આટલા મોટા કેમ્પસમાં હજારો લોકોની જ્યારે અવર જવર થતી હોય ત્યારે બધાનું સંકલન કરવું એ ખૂબ મોટું કામ છે. અને આવા કોરોના વાયરસના જેને મહા બીમારી તરીકે જ દુનિયા ઓળખે છે, એવા સંજોગોમાં આ કોરોનાની પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્યના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી અને આરોગ્ય મંત્રી તરીકે, નાયબ મુખ્યમંત્રી તરીકે અમે બંને સતત જે કોર ગ્રુપ બનાવ્યું છે જુદા જુદા વિભાગના અધિકારીઓ, સચિવો, અગ્ર સચિવો અને મુખ્ય સચિવશ્રીનું, હું ગુજરાતની જનતાને આપના માધ્યમથી જણાવીશ કે લગભગ 60 દિવસ થયા કોરોનાની બીમારી રાજ્યમાં દેખાયેથી. પહેલો કેસ રાજકોટમાં દેખાયો હતો 5 મહિનાના છેલ્લા વીકમાં, ત્યારથી માંડીને આજ સુધી લગભગ 55 દિવસ સુધી સળંગ એક પણ દિવસ બાકાત રાખ્યા સિવાય કોઈ તહેવારની રજા નહીં, કોઈ રવિવારની રજા નહીં, કોઈ સરકારી રજા નહીં, લગભગ 55 દિવસ. આ 60 દિવસ પૈકી મુખ્યમંત્રીશ્રીએ અને અમે બધાએ કલાકોના કલાકો સુધી મિટિંગ કરી અને આ પડકારને પહોંચી વળવા ગુજરાતની જનતાને, નાગરિકોને સુરક્ષિત રાખવા શું શું કરી શકાય, કેટલું કરી શકાય એ અંગે સતત અમે કામગીરી કરી છે. ભારત સરકાર તરફથી પણ, ભારત સરકારનો આરોગ્ય વિભાગ હોય કે ભારત સરકારની જે પણ ગાઈડલાઈન આઈસીએમઆરની આવતી હોય એના વચ્ચે રહીને
અમારે કામ કરવાનું હોય છે. રાજ્ય સરકાર પોતાનો કોઈ સ્વતંત્ર નિર્ણય આ રોગચાળાને ડામવા માટે અલગ રીતે કરી શકતી નથી. પછી એ ટ્રીટમેન્ટ હોય, દર્દીઓના ટેસ્ટ લેવાની પદ્ધતિ હોય કે અન્ય બાબતો હોય, આઈસીએમઆરની ગાઈડલાઈન પ્રમાણે જ આખા દેશમાં કામ કરવું પડે એવો કાયદો જે અત્યારે આપણો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ છે એના અંતર્ગત ભારત સરકારના ગૃહ વિભાગે જાહેરનામો પડી દેશના બધા રાજ્યોને આ ગાઈડલાઈનને ફોલો કરવાની જ્યારે સૂચનાઓ આપી હોય ત્યારે અમારી આખી સરકારનું દરેક વિભાગનું તંત્ર, દરેક સિનિયર સચિવો, અગ્ર સચિવો, અધિક મુખ્ય સચિવો એક મોટી કામગીરીને આપણે ઉપાડી છે. અમદાવાદ મહાનગર છે, અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં કોરોનાની બીમારી નહોતી ત્યારે પણ ગુજરાતના હજારો દર્દીઓ દરરોજ સારવાર માટે આવે, એવી રીતે પડોશી રાજ્ય મધ્યપ્રદેશના પણ સેંકડો દર્દીઓ સારવાર માટે આવે અને પડોશી રાજ્ય રાજસ્થાન અને મહારાષ્ટ્રના પણ કેટલાક વિસ્તારના દર્દીઓ એ આપણી સિવિલ હોસ્પિટલ, આપણી હાર્ટ હોસ્પિટલ, આપણી કેન્સર હોસ્પિટલ, આપણી કિડની હોસ્પિટલમાં સારવાર માટે આવે છે અને રાજ્ય સરકાર કોઈપણ જાતના ભેદભાવ સિવાય દરેક આવનાર દર્દીનો અમે સારવારનો સંપૂર્ણ કાર્યવાહી અમે જ્યારે કરીએ છીએ ત્યારે સ્વાભાવિક આ જે કોરોનાનો પ્રથમ કેસ રાજકોટમાં જે દેખાયો એ પછી તરત જ સરકારે બધી કામગીરી શરૂ કરી. મુખ્યમંત્રીશ્રીએ, વિજયભાઈએ તરત જ નિર્ણયો કરી, અમારા કોર ગ્રુપમાં નિર્ણયો કરી, આખા રાજ્યની અંદર દેશનો અને દુનિયાનો અનુભવ દેખાઈ ગયેલો કે આ મહાસંક્રમણથી ફેલાય છે, ઝડપથી ફેલાય છે, એટલે આખા રાજ્યમાં મોટા પ્રમાણમાં દરેક જિલ્લામાં ઓછામાં ઓછી એક એવી સ્પેશિયલ નોટિફાઈડ કોવિડ હોસ્પિટલ એ રાજ્ય સરકારે ઊભી કરી દીધી અને ખૂબ જ ટૂંકા ગાળામાં લગભગ 26 જિલ્લામાં 31 જેટલા ટ્રસ્ટો, ખાનગી સંસ્થાઓ અને સરકારની એમ મળીને 21,000 જેટલી પથારીઓ થાય એવી કોવિડ હોસ્પિટલો ફક્ત કોરોનાની સારવાર માટે રાજ્ય સરકારે અત્યારે ઉપલબ્ધ કરાવી દીધી છે. આ બધી જ કામગીરી મેં કહ્યું એમ અમારા કોર ગ્રુપમાં દરરોજ નિયમિત રીતે આવનારા સમયને પારખી, જરૂરિયાતોને પારખી અને જેટલા સંસાધનો સરકાર પાસે ઉપલબ્ધ છે એ પ્રમાણે આપણે કામગીરી કરી. જરૂર પડે ટ્રસ્ટોની હોસ્પિટલ પણ આપણે એક્વાયર કરી, ખાનગી હોસ્પિટલો પણ આપણે જિલ્લા મથકો ઉપર એક્વાયર કરીને ત્યાં આગળ પણ સ્પેશિયલ કોરોનાના દર્દીઓની સારવાર માટે આઈસીયુ વોર્ડ અને જનરલ વોર્ડ એ પ્રમાણેની વ્યવસ્થા આપણે ઉપલબ્ધ કરાવી દીધી છે. બધા જાણે છે કે એ વખતે પીપી કીટ, વેન્ટિલેટર, માસ્ક વગેરેની ખરીદી કરવાનો પણ મોટો પડકાર હતો. આખી દુનિયા બંધ થઈ ગઈ હતી, વાહન વ્યવહાર, હવાઈ જહાજો બધું બંધ હતું, આપણે ત્યાં તો મર્યાદિત ઉત્પાદન હતું. એવા સંજોગોમાં પણ વેન્ટિલેટરથી માંડીને ડાયાલિસિસ મશીનો કે માસ્ક કે અન્ય જરૂરી દવાઓ એનો સંપૂર્ણ પુરવઠો જરૂરી પ્રમાણે, જરૂરિયાત પ્રમાણે સતત ઉપલબ્ધ થાય એ માટે નાણાં વિભાગના